અલ્ટ્રાટેકને માઇનિંગની અપાયેલી પરવાનગીના વિરોધમાં નીકળેલી ખેડૂતોની રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો. આ સાથે જ પોલીસના 6 કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તો પોલીસે પથ્થરમારો કરતા ટોળાને કાબૂમાં લેવા માટે 35 ટીયર ગેસના શેલ છોડ્યા છે અને તોફાન કરનાર 50 લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં ધડાજા ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જમાં કેટલાક ખેડૂતો ઘાયલ થયા છે. આ ઇજાગ્રસ્ત ખેડૂતો મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ ખેડૂતોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા, જેમાં પરેશ નાણી, કનુભાઈ કલસરિયા અને અમરીશ ડેરનો સમાવેશ થાય છે. ભાવનગરમાં મહુવાના નીચા કોટરા માઇનિંગ વિરુદ્ધની ઘટનામાં આજુબાજુના 6 ગામોમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો. ધરપકડ કરાયેલા લોકો પર આજીવન કેદ થઈ શકે તેવી કલમો લગાવી દેતા લોકોમાં રોષ છે. ધરપકડ થયેલ લોકોનો છુટકારો ન થાય ત્યાં સુધી 6 ગામ બંધ પાળશે. અમદાવાદમાં પીએસઆઈની આત્મહત્યા મામલે સતત ચોથા દિવસે પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી. છેલ્લા 4 દિવસથી મૃતકના પરિવારજનો ડીવાયએસપી એનપી પટેલ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ આટલા દિવસો વીત્યા બાદ પણ પરિવારને સુસાઇડ નોટ આપવામાં આવી નથી, ત્યારે બીજી બાજુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી સંતોષ માન્યો. તો પીએસઆઈ આપઘાત કેસમાં પરિવારજનોએ સોલા પોલીસને અરજી આપી છે, જેમાં પંચનામાની કોપી, સુસાઇડ નોટ સહિતના દસ્તાવેજોની માંગ કરાઈ. વધુમાં પરિવારજનોએ કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં મામલે પિટિશન દાખલ કરશે. સાથે પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે આરુષિ કેસની માફક સોલા પોલીસ પુરાવાઓનો નાશ કરી રહી છે અને કરાઈ પોલીસ એકેડેમીમાં દેવેન્દ્રના રૂમમાંથી પુરાવાઓનો નાશ કરાયો છે. આ સાથે પીએસઆઈ આપઘાત મુદ્દે સમગ્ર પરિવારે મૃતદેહ લીધા વિના જ ગુજરાત છોડી દેવાની ચીમકી આપી છે. રાઠોડ પરિવારે કહ્યું કે એફઆઈઆર નહીં નોંધાય તો તેઓ ગુજરાત છોડી દેશે. વધુમાં ઉમેર્યું હતું કે જો અમને ન્યાય ન મળતો હોય તો આ ધરતી પર અમે ન રહી શકીએ. એલઆરડીની પુનઃ પરીક્ષાને કારણે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. અગાઉ 3-5 જાન્યુઆરી સુધી ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું હતું, જોકે માત્ર 5મી તારીખનું ગરીબ કલ્યાણ મેળો રદ કરવામાં આવ્યો છે અને 8મી જાન્યુઆરીએ તે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સુરેન્દ્રનગરમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળો બંધ રાખવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા છે. મેળાના સ્થાન પર 8 તારીખે મેળો યોજાશે તેવો બોર્ડ મારી દેતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો હતો. સ્થળ પર અધિકારીઓ ગેરહાજર હોવાથી રોષે ભરાયેલા લાભાર્થીઓ ભાજપના ચાલતા વર્કશોપ ખાતે ધસી ગયા, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી. તાપી જિલ્લા ખાતે પણ રાજ્યના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં તાપી જિલ્લાના 23,376 લાભાર્થીઓને સહાય વિતરણ કરાય. લાભાર્થીઓને કુલ 18,74,00,000ની સહાય વિતરિત કરવામાં આવી. વડોદરા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7,901 વિદ્યાર્થીઓને લાભાર્થીઓને 5 કરોડની સાધન સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે હાજર રહેલા બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા હાજર રહ્યા. વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છે છે. શ્રીવાસ્તવે પક્ષ પાસે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ માંગી છે અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે જો પક્ષ તેમને ટિકિટ આપશે તો તેઓ જંગી લીડથી જીત મેળવી સાંસદ બનશે. ગાંધીનગરમાં ગરીબ કલ્યાણ મેળાને લઈને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે વિવાદિત નિવેદન આપ્યું છે. દિલીપ ઠાકોરે કહ્યું કે ગરીબ કલ્યાણ મેળામાં અપાતી કીટ ગીરવલ્લે જાય છે અને સરકાર આ તરફથી ગફલતોથી વાકેફ છે. વધુમાં કહ્યું કે આ તમામ જવાબદારી સરકારની છે. તો અમદાવાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 10 કરોડમાં યોજાયો હતો. અંદાજે 5,000 જેટલા લોકોએ આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ મેળવ્યો. 2,27,00,000 જેટલી સહાય કીટ અને ચેક સ્વરૂપે આપવામાં આવી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મેળામાં હાજરી આપી. અમદાવાદની સૈજપુર વગાની સ્કૂલમાં થયેલા ખરીદી કૌભાંડ મામલે શિક્ષણ પ્રધાને વિગતો મંગાવી છે, તેમજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં ખરીદીના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને રીઝવવાના પ્રયાસ રૂપે કૃષિ અને ઉર્જા પ્રધાન પાક વીમા કંપનીઓ સાથે બેઠક યોજશે. પાક વીમાના મુદ્દાનો ઉકેલ લાવવા બંને કેબિનેટ પ્રધાન દિલ્હી ખાતે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સચિવાલય ખાતે વીમા કંપનીના માલિકો સાથે બેઠક યોજાઈ ચૂકી છે. સુરતના વરાછામાં બોયફ્રેન્ડ દ્વારા લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો. યુવતીએ આ અંગે આરોપ લગાવ્યો છે.
આપણે જણાવી કે યુવકને યુવતી સાથે દોસ્તી કરીને થાઈલેન્ડ અને સિંગાપુર ફરવા ગયો હતો. પોલીસે હાલ આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપી મયંક સોની અને પીડિત સામે સપ્ટેમ્બર મહિનામાં રાજણ પોલીસમાં ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી. કોઈને મકાન આપવાના બહાને 15 લાખનું ચીટિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાય છે. ત્યારે આખી છેતરપિંડીનું કાવતરું રૂપિયાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં એક જ સપ્તાહમાં બીજી વખત દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. આ દારૂનો જથ્થો દમણથી મહારાષ્ટ્રના નવાપુરા લઈ જવાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે 7 લાખની દારૂ ભરેલી ટ્રક ઝડપી એક વ્યક્તિની પણ ધરપકડ કરી તો બુટલેગરો સહિત 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. દાહોદના 2 અલગ અલગ તાલુકામાં અકસ્માતની ઘટના બની, જેમાં પ્રથમ ઘટનામાં દેવગઢબારા તાલુકાના સિમળાદેશી ગામે ખાનગી જીપ પલટી હતી, જેમાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બીજી ઘટના લીમખેડા તાલુકાના ડાબડા ગામે બની કે જ્યાં અજાણ્યા વાહનની અડફેટે નીલગાયનું મોત થયું. ગોંડલમાં મગફળીની ખરીદી માટે ખેડૂતોને ધમકાવી લાંચ લેતો વીડિયો વાયરલ થવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાય છે. નાગરિક પુરવઠા નિગમે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વીડિયોમાં દેખાતા ભરત નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. અમરેલીના બાબરમાં તસ્કરોએ એક સાથે 5 દુકાનોના તાળા તોડીને તરખાટ મચાવ્યો છે. 2 તસ્કરો એક જ રાતમાં 5 દુકાનો, 2 હીરાના કારખાના અને 1 PSIના મકાનમાં ચોરી કરી. જોકે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. વેપારીઓ મામલતદાર અને પોલીસ આવેદનપત્ર આપી રાત્રિના પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. 22 ડિસેમ્બરના ડાંગ અકસ્માતમાં 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં પોલીસે રિમાન્ડની માંગ ન કરતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે હુકમ કર્યો. આ આરોપીઓમાં બસના ડ્રાઈવર, માલિક સહિત ટ્યુશન સંચાલિકાનો સમાવેશ. અમદાવાદના સિટીએમ વિસ્તારમાં 2 દિવસ અગાઉ કોઈ કારણોસર 2 અલગ અલગ પ્રાંતના લોકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા 2 ટોળા આમને સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. ટોળા દ્વારા દુકાનમાં અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદના રામોલમાં આવેલા આઝાદનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, જેથી કંટાળીને ત્યાં વસવાટ કરતા પરપ્રાંતિઓએ અસામાજિક તત્વો સામે પગલાં લેવા રજૂઆત કરી. સ્થાનિકો રેલી સ્વરૂપે સંયુક્ત કમિશનર અશોક યાદવને આંગે આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ઢીલાણા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કર મારીને ફરાર થઈ ગયો. જાગ્રસ્ત યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જેમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયો. મૃતક યુવક પાલણના ચંદ્રમાણા ગામનો રહેવાસી છે. કચ્છના આદિપુરની આર્ટસ કોલેજમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની દ્વારા યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. કોલેજના સ્ટેડિયમમાં યુવકને માર મારવામાં આવ્યો. યુવતી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતી હોય તેવા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા. કયા કારણથી માર માર્યો તે અંગે કોલેજ પ્રશાસન અજાણ. છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત કચેરી નજીક બ્રિજ પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રેક્ટરે સાયકલ પર શાળાએ જતા વિદ્યાર્થીઓને અડફેટી લીધા. ઘટનામાં એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે, જ્યારે 2 વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી તો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયો. જૂનાગઢમાં ભૂતનાથ ફાટક પાસે ટ્રેનની અડફેટે જાણી વૃદ્ધાનું મોત થયું. પાટા ઓળંગતી વખતે દુર્ઘટના સર્જાઈ.